नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में प्रकरण नंबर 6 में भागीदार की निवृत्ति में आज जो है अपने स्वाध्याय दाखला नंबर 11। तो मैं व्हाट्सएप में तुमने ग्रुप में मुकी दीधु तो के तुम आ प्रमाणे ड्रॉ करी रखो। ड्रॉ न थी हुई तो तुम अत्यारे वीडियो स्टॉप करी नी मुजब व्हाट्सएप मैसेज जो लियो ई मुजब ड्रॉ कर नाखो। ओके चलो दाखला नंबर 11 में जो मून स्टार ने सन एक पेटी ना भागीदारो छे एमा छेलो भागीदार सन निवृत्त થઈ છે। मून અને સ્ટાર જે બાકીના બે ભાગીદારો વધશે એને ચાલુ ભાગીદારો કહેવાય। એ ભવિષ્યમાં નફો નુકસાન 5:1 ના પ્રમાણમાં વહેંચશે। નવું પ્રમાણ 31/3/17 ના રોજ પેઢીનું પાકું સર્વેયું નીચે મુજબ હતું। હવે મૂન સ્ટાર ને સન નું તમને જૂનું નફા નુકસાન નું પ્રમાણ નથી આપ્યું તો જૂનું નફા નુકસાન નું પ્રમાણ થશે 1:1:1=3। ફટાફટ લખી નાખો, ટેક્સ્ટ બુક માં લખી નાખો। દસમો દાખલો આપણે પછી જવાના છીએ, પેલા 11મો દાખલો જોશું આપણે। ઓકે હવામાં કે ગર્ભી તમારા દેખાતા નથી એટલે સીધા આપણે હવાલા ટીક કરીએ। નિવૃત્તિની શરતો મુજબ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું, એ કે ટીક કરવાની જરૂર નથી। લેણદારોમાં હવાલો છે તો લેણદારો ટીક કરો। હવે આમાં તમને કે કમ્પ્યુટર આપ્યું નથી પણ કમ્પ્યુટર હવાલામાં છે। ચોપડે માંડી વડેલ કમ્પ્યુટરની કિંમત ચોપડે માંડી વાળ્યું છે એટલે એ 12,000 રૂપિયા કમ્પ્યુટરના કંઈ છે નહીં એટલે ક્યાંય હવાલો ટીક કરવા નથી થતો। હવે તો હવાલો ખાસ જોવો, સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નાણાંના પ્રમાણમાં રાખશે, કરો અંડરલાઈન એવા, અને તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી। આમાં ઘણાને પ્રોબ્લેમ થશે એટલે બરાબર પગરું નથી, બરાબર ધ્યાન આપજો। ચાલો હવે નોટ બોલ મને હાથમાં લઈ લો, ખાતા ડ્રો કર્યા છે મેં, એન્ટ્રી મૂકતા જાઉં। આ આપણે છેલ્લે જોવાનું છે, ચોથા નંબરનો પોઈન્ટ છે। ચાલો સૌથી પહેલા ભાગીદારોના મૂડી ખાતામાં મૂન સ્ટાર ને સન જમા સાઈડ લખો, બા આ લાવ્યા। આ દાખલામાં તમને સમજાય એટલે ભાગીદારોના મૂડી ખાતા ખાલી મેં ડ્રો કરેલા છે, સમજાય એટલા માટે। તો ભાગીદારોના મૂડી ખાતા રીતના જમા સાઈડ લખો, બા આ લાવ્યા। મૂન સ્ટાર ને સન 1,60,000, 2,00,000 અને 1,80,000। ચલો લખાઈ ગયા। હવે પાકા સર્વેમાં મિલકત લેના સેટ વેયા જવાને મંડો ફટાફટ લખવા। મકાન સીધું બાયણે 2:40, એની નીચે યંત્રો સીધા બાયણે 1,30,000, એની નીચે ફર્નિચર સીધું બાયણે 80,000, એની નીચે સ્ટોક સીધો બાયણે 45,000, એની નીચે દેવાદારો સીધા બાયણે 30,000, હવે બેંકની બાકી આપ્યું ને ત્યારે તમારે શું કરવાનું, રોકડ ઓબ્લિક બેંક લખવાનું। તો રોકડ ખાતું છે, અહીંયા રોકડ ઓબ્લિક બેંક ખાતું લખી નાખો અને અહીંયા ઉધાર સાઈડ લખો, બા આ લાવ્યા 1,75,000। ઘણી વાર તમને રોકડ ખાતાને બદલે બેંકની બાકી આપી હોય તો આપણે રોકડ ઓબ્લિક બેંક એમ ખાતું બનાવવાનું અને ઉધાર સાઈડ લખી નાખો, બા આ લાવ્યા 1,75,000। ચાલો લખાઈ ગયું।
હવે છે સામાન્ય અનામત 90,000 જૂના નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારોના મૂડી ખાતાની જમા સેટ લખો 1:1 એટલે આ રીતે લખો મૂડી ખાતામાં જમા સેટ સામાન્ય અનામત 30,000 30,000 30,000 હવે પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ પહેલા મૂડી કરીને લખો મૂન અને સ્ટાર સન તો વયો જાય છે પાકા સરવૈયામાં જવાબદારી એટલે મૂડી દેવા સાઈડ લખો મૂન ઇનર કોલમમાં સ્ટાર નીચે લીટો મારી દો અને એની નીચે લીટીમાં લખો લેણદારો ઇનર કોલમમાં 60,000 એક લીટી કોરી એની નીચે લીટીમાં દેવી હુંડી સીધી બાયને 10,000 ચલો હવાલો જુઓ પહેલો હવાલો છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા કરવું તો વર્કિંગ નોટમાં વયા જાઓ લખો જૂનું પ્રમાણ મૂન સ્ટાર ને સન 1:1:1 = 3 વર્કિંગ નોટમાં લખો ફટાફટ મૂન સ્ટાર સન 1:1:1 = 3 બાજુમાં લીટો મારીને નવા પ્રમાણમાં બે જ વધશે મૂન અને સ્ટાર 5:1:6 હવે ત્રણ ભાગીદારો છે એમાં 1:1:1 = 3 છે અને મૂન અને સ્ટારમાં 6 આવે છે બરાબરમાં તો ઓલામાં જો તમે 6 કરી નાખો તો તમને લાભ તો મેળવવો જ પડશે આપણે કારણ કે આમાં લાભ નથી આપ્યો નવું પ્રમાણ આપ્યું છે તો લાભ મેળવવો પડે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ તો લાભનું સૂત્ર મૂકીએ એની પહેલા પેઢીની પાઘડી લખી નાખો 60,000 રૂપિયા હવે આપણે લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ લખો મેળવીએ તો નવા પ્રમાણમાં મૂન ને સ્ટારમાં 5/6 ને 1/6 એટલે છેદમાં 6 આવે છે તો જૂના પ્રમાણમાં છેદમાં 6 કરવા માટે શું કરવું પડે ડબલ કરી નાખવાના બધાયના 3 ના ડબલ 6 અને 1 1 1 ના ડબલ 2 2 2 એટલે શું છે કે ગણતરી લસા ક્યાંય લેવાનો થાય જ નહીં હવે લાભ તો સન વયો જાય નિવૃત્ત થઈ જાય એટલે બેને જ મળે મૂન ને સ્ટાર ને તો લાભની નીચે લખો મૂન બરાબર નવું પ્રમાણ 5/6 માઇનસ જૂનું પ્રમાણ 2/6 બરાબર 3/6 અને સ્ટારમાં 1/6 માઇનસ નવા પ્રમાણમાં 1/6 માઇનસ જૂના પ્રમાણમાં 2/6 એમાં પણ છેદ સરખો છે એટલે 1-2 ઉપર ઉપરનો તમે મારી જેમ ઓબ્લિક કરી ન લખતા એમ છેદમાં લખજો નીચે એટલે -1/6 આવશે હવે આપણે પ્રવેશ નિવૃત્તિમાં નિયમ છે કે ભાઈ માઇનસ આવે તો શું કરવાનું તો કે પેઢીની પાઘડી ગુણાકારમાં લેવાની બરાબર તો મૂનમાં ગુણ્યા 60,000 કરો એટલે +30,000 આવે અને આમાં ગુણ્યા 60,000 કરો સ્ટારમાં એટલે -10,000 આવે લખો જાય હવે પેઢીની પાઘડી 60,000 છે એમાં નિવૃત્તના ભાગની પાઘડી કરવાની હોય નિવૃત્ત એટલે સન 60,000માં સનનો નફા ભાગ કેટલો છે 1/3 કે 2/6 બે એક જ કહેવાય તો આવશે 20,000 રૂપિયા સનના ભાગની પાઘડી
હવે લાભની ગણતરી કરતી વખતે મૂનમાં જવાબ આવ્યો પ્લસ એટલે લાભ કહેવાય એટલે લાભ લેનાર થાય લાભની ગણતરી કરતી વખતે સ્ટારમાં જવાબ આવ્યો માઇનસ લાભની ગણતરી કરતી વખતે જવાબ માઇનસ આવે તો વિરુદ્ધ એટલે ત્યાગ કહેવાય ત્યાગ એટલે લાભ આપનાર કહેવાય અને આમાં કઈ વિચારવાનું નહીં હંમેશા નિવૃત્ત વયો જાય એટલે એનો નફા ભાગ ઓલા બેને મળે એટલે નિવૃત્ત તો હંમેશા લાભ આપનાર જ હોય હવે જો રકમનું સેટિંગ થઈ જશે લાભ લેનાર ખાતે ઉતારતે આપનાર ખાતે જમા લેનાર મૂનના મૂડી ખાતે ઉધાર 30,000 આપનારમાં સ્ટાર અને સનના મૂડી ખાતે 10,000 અને 20,000 રકમનું સેટિંગ ઉધાર જમાનું ઓટોમેટિક થઈ જ જાય બરાબર તો નીચે આમનોન લખી નાખો મૂનના મૂડી ખાતે ઉધાર 30,000 તે સ્ટારના મૂડી ખાતે જમા તે સનના મૂડી ખાતે જમા હજી એકવાર આની એન્ટ્રી કેમ થાય શીખી લેજો ભાગીદારોના મૂડી ખાતા મેં ડ્રો કર્યા છે તો તમને આની એન્ટ્રી કેવી રીતના પડે છે શીખવા મળી જશે હજી એકવાર કેવી રીતના એન્ટ્રી કરવાની મૂનના મૂડી ખાતે ઉધાર પછી મૂનના મૂડી ખાતે ઉધાર એમ બે વાર તે સ્ટારના મૂડી ખાતે જમા તે સનના મૂડી ખાતે જમા આમાં જમા સાહેબ બે રકમ છે તો ઉધારમાં બે કરી નાખવાની 10,000 ને 20,000 ખતવણી કરો ત્યારે ચાલો જોઈએ કેવી રીતના થાય ખતવણી મૂનના મૂડી ખાતે ઉધાર પછી મૂનના મૂડી ખાતે ઉધાર લખો જે આ રીતના 10,000 ને 20,000 અલગ અલગ લખવાના થઈ ગયા મૂનના મૂડી ખાતે ઉધાર 30,000 તે સ્ટારના મૂડી ખાતે જમા તે સનના મૂડી ખાતે જમા 10,000 ને 20,000 જોવો જી હવે મૂનના મૂડી ખાતે ઉધાર 30,000 તે સ્ટારના મૂડી ખાતે જમા 10,000 તે સનના મૂડી ખાતે જમા 20,000 હવે શું કરવાનું તો કે નામ ઊંધા લખવાના ઉધાર સાઈડ લખ્યું છે મૂનમાં તો એકવાર લખવાનું સોરી જમા સાઈડ લખ્યું છે સ્ટાર અને સનમાં એટલે વિગતમાં લખવાનું મૂનના મૂડી ખાતે ઉધાર સાઈડ લખ્યું છે મૂનમાં એટલે એકવાર સ્ટાર અને એકવાર સન બાકી બધી જગ્યાએ ડેસ બાંધ્યો લખો આલો ફટાફટ ચાલો લેણદારોને એક માસ બાદ ચૂકવવાના છે વાર્ષિક 12% વટાવે તો લેણદારો છે કેટલા પાકા સર્વેમાં મૂડી દેવા સાઈડ જોવો જોઈએ 60,000 ના છે તો 60,000 ના લેણદારોમાં વાર્ષિક 12% ડિસ્કાઉન્ટ મળશે આપણને બરાબર તો 60,000 માં વાર્ષિક 12% એટલે 12/100 અને એક માસ પછી ચૂકવવાના છે એટલે એક માસનું ગણાય ડિસ્કાઉન્ટ એટલે 1/12 તો વટાવ થશે 60,000 × 12/100 12% એટલે અને એક માસ એટલે 1/12 તો 12 કેન્સલ અને બબે મીંડા કેન્સલ કરો એટલે 600 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે આપણને તો મૂડી દેવા સાહેબ પાકા સર્વેમાં લેણદારોમાં માઇનસ કરીને લખો ઘટાડો 600 એટલે 52,59,400 મૂડી દેવા સાહેબ હવે આ 600 ની બીજી અસર આપો એટલે લેણદારો ઘટે તો આપણને લાભ થાય માગવા વાળા ઘટે એટલે પૈસા માગે નહીં આપણી પાસે 600 રૂપિયા ડિસ્કાઉન્ટ લાભ થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા સાહેબ લખો લેણદારો ખાતે 600 હવે ખાસ ધ્યાન આપજો ચોપડે માંડી વાળેલ કમ્પ્યુટરની કિંમત 12,000 ગણવી અને આ કમ્પ્યુટર મૂન લઈ જશે હવે ખરેખર આની આમનો કેવી રીતના થાય પેલા નંબરમાં તો કમ્પ્યુટર મૂન લઈ જશે એટલે મૂન લેનાર છે એટલે મૂનના મૂડી ખાતે ઉધાર થાય બરાબર
હવે કોમ્પ્યુટર આપણે 12,000 રૂપિયાનું ઓલરેડી માંડી વાળ્યું છે, અને હવે એની આપણે કિંમત ગણીએ છીએ 12,000, તો કોમ્પ્યુટરની કિંમત 0 થઈ ગઈ. એ હવે તમે 12,000 ગણો છો, એટલે કોમ્પ્યુટરમાં 12,000નો ફાયદો થયો, એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ કોમ્પ્યુટરનો વધારો કહેવાય. તો આમનો શું થશે? મૂળના મૂળ ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. પુનઃમૂલ્યાંકન ખાતે જમા શું કામ લખ્યા? કારણ કે 12,000નું કોમ્પ્યુટર આપણે તો નીલકરને ખૂતું ચોપડે માંડી વાળ્યું હતું, પણ છતાંય એના 12,000 આવ્યા ને, આવતા નથી, પણ એ મૂળના મૂડીમાંથી લઈ લઈ છે આપણે, એટલે ઇન્ટરનલ વહીવટ થઈ ગયો. તો મૂળના મૂડી ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ચાલો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સેટ વયા જાઓ. ઉધાર સાઈડ વિગતમાં લખો, કોમ્પ્યુટર ખાતે મૂળના ખાનામાં 12,000, સ્ટાર અને સનમાં ડેશ. હવે અહીંયા ઉધાર લેખા, તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ લખો. કોમ્પ્યુટર ખાતે 12,000, આઈપી બીજી અસર પુનઃમૂલ્યાંકન, ઈ તમારે આ દઈ દેવાની, હું નથી લખતો. મેં ખાલી ભાગીદારોના મૂડી ખાતા ડ્રો કર્યા છે. હવેનો પોઈન્ટ ખાસ ધ્યાન આપજો, સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નનુના પ્રમાણમાં રાખશે. નવું નનુ પ્રમાણ કેટલું છે? 5:1. મૂન અને સ્ટાર, હવે એવું તો શક્ય જ નથી, તો આના માટે તફાવતની રકમ તમારે ક્યાં ખાતે લઈ જવાની? રોકડ બેંક ખાતે. ઓકે, હવે આપણે ઈ પોઈન્ટ જોઈ છીએ, પણ સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો. જમા બાજુનો સરવાળો 12,600, ઈ જ સરવાળો ઉધાર સાઈડ 12,600. હવે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર સેટ લખો, નફો મૂડી ખાતે, ઇનર કોલમમાં મૂન સ્ટાર ને સન, તો નફો આઉટર કોલમમાં લીટો મારીને લખો 12,600, અને એને 1:1 એટલે 3 ભાગ કરો, એટલે મૂન સ્ટાર ને સન ઇનર કોલમમાં 4,200 4,200 4,200, આઉટર કોલમમાં 12,600. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. હવે ન્યા ઉધાર છે, તો વયા જાવ ભાગીદારોના મૂડી ખાતાની જમા સાઈડ. પુનઃમૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો, અથવા નફો કૌંસમાં પુનઃમૂલ્યાંકન ખાતે 4,200 4,200 4,200, ત્રણેયમાં. હવે સન વયો જાય ને, પછી મૂન અને સ્ટાર એની નવી મૂડી નવા નેનુના પ્રમાણમાં રાખશે. તો પેલા સન ને જવા તો દિયો. સન ને જવા દેવા માટે શું કરવું પડે? તો કે સન નું ખાતું બંધ કરવું પડે. ચાલો સન જોવો જી સ્ક્રીન માં. સન ના મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો 2,34,200, એ ઉધાર સેટ લેવો 2,34,200, એટલે ઉધાર સેટ કઈ લખ્યું નથી, એટલે બાકી મળશે 2,34,200. અહીંયા વિગતમાં લખો સન ની લોન, લખી નાખો. હવેનો પોઈન્ટ ખાસ સમજવાનો છે, મેઇન પોઈન્ટ જેના માટે આ દાખલો આપણે ભણીએ છીએ. આટલું તો તમને આવડે જ છે, બધું ઈ જ આવ્યું અત્યાર સુધી. છેલ્લો પોઈન્ટ જ સમજવાનો છે, મૂન અને સ્ટાર સન નિવૃત્ત થઈ જાય પછી શું કરે છે?
તો કે એની આખરની મૂડી ક્યાં આવે? ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર સાઈડ. એ આખરની મૂડી બા લઈ ગયા છે ને, એવી રીતના સેટિંગ થવું જોઈએ કે એ 5:1 પ્રમાણમાં આવી જાય. બા આ લઈ ગયા, હવે એના માટે શું કરવું પડશે? તો કે એવું તો શક્ય જ નથી. તો શક્ય ન હોય તો કરવાનું શક્ય, અને એના માટે જે કાંઈ ગેપ રહેશે, જે તફાવતની રકમ રહેશે, એ રોકડ બેંક ખાતે લઈ જવાની. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે ન લખતા, તમે ખાલી સ્ક્રીનમાં બરાબર ધ્યાન આપો. તમે લખતા નહીં, હવે તમારે સ્ક્રીનમાં જોવાનું છે, એક પણ શબ્દ લખવાનો નથી, ખાલી સ્ક્રીનમાં જોવો. અત્યારના તબક્કે જો જોવો, તમારે લખવાનું નથી, બરાબર ધ્યાન આપજો, હું કહું છું સાંભળજો. અત્યારના તબક્કે મૂનનો, માની લો કે જમા બાજુનો સરવાળો અને સ્ટારનો જમા બાજુનો સરવાળો કરો ને, તો 1,94,200 અને 2,44,200 આવશે. ઈ સરવાળો આપણે માની લો કે ઉધાર સેટ લઈ જાય, એટલે અત્યારના તબક્કે બા આ લઈ ગયા, મૂનમાં 1,52,200 આવશે અને સ્ટારમાં 2,44,200 આવશે. લખતા નહીં, આ રેડ કલરનું મેં લખ્યું છે, સમજાણું? અત્યારના તબક્કે ભાગીદારોની બા આ લઈ ગયા, મૂડી ખાતાની ઉધાર સાઈડ મૂન ને સ્ટારની આ રીતે આવે છે. તો એ તો 5:1 રાખવાની છે, તો શું કરશું? તો આ જે બા આ લઈ ગયા આવી ને, એ તમારે વર્કિંગ નોટમાં લખવાની છે. લખો વર્કિંગ નોટ નંબર 2. એમાં લખો મૂનની બાકી કેટલી મળી હમણાં આપણે ગણી? 1,52,200. આ તમારે કેલ્ક્યુલેટરમાં જ કરવું પડે. સ્ટારની બાકી કેટલી મળી? 2,44,200. લખો તો કુલ કેટલા થાય? 3,96,400. કુલ મૂડી 3,96,400 અત્યારના તબક્કે થઈ. હવે ઈ 3,96,400 તમારે 5:1 નવા નનુના પ્રમાણમાં રાખવાના. જે નવું નનું પ્રમાણ 5:1 મુજબ વેચીએ, એટલે 5/6 અને 1/6 મૂન અને સ્ટાર ના ભાગે આવે. તો મૂન ના ભાગે લખો, જે 5/6 3,96,400 ના ગુણાકારમાં મૂકો, એટલે 3,30,333.33333333, એટલે આપણે 333 રાખશું. અને સ્ટારમાં 1/6 ગુણ્યા 3,96,400 કરો, એટલે 66,066.66.66.66.66, એટલે 66,067 કરી નાખશું આપણે. લખી નાખો. હવે આ બા આ લઈ ગયા રેવી જોઈએ. 3,30,333.66,067 બરાબર. હવે તમારે લખવાનું છે, વર્કિંગ નોટ લખાઈ જાય પછી એન્ટ્રીમાં લખો, મૂડી ખાતામાં ભાગીદારોના ઉધાર સાઈડ 2-3 લીટી કોરી મૂકીને લખજો. મૂનમાં 3,30,333 અને સ્ટારમાં 66,067, સનમાં ડેશ અને બા આ લઈ ગયા. હવે બા આ લઈ ગયા તો કેવી રીતના મળે? તો કે જમા બાજુનો સરવાળો કરો, એ ઉધાર સાઈડ લઈ આવો, પછી બા આ લઈ ગયા મળે. એના બદલે આપણે અગાઉથી લખી નાખી બા આ લઈ ગયા. જોયું તમે, લખ્યું ને તમે આ બા આ લઈ ગયા? આ તો લખવાનું તમારે. હવે 3,30,333 ને 66,067 થઈ ગઈ 5:1 નવી મૂડી નવા નનુના પ્રમાણમાં. હવે આવું તો સેટિંગ થાય નહીં, તો એ ખબર જ છે કે નથી થવાનું સેટિંગ, એટલે તફાવતની રકમ ક્યાં લઈ જવાની? બેંક ખાતે. હવે તમારે પેલા આપણે મૂન ને ઉપાડી, માની લો કે તો મૂન માં તમારે બે બાજુ જોઈએ રાખવાનું. કઈ બાજુનો સરવાળો વધારે આવશે? તો જમા સાઈડ તો જો વધીને 1,94,200 થાય છે, ઉધાર સાઈડ તો જો 3,00,000 તો અહીંયા જ છે, બા આ લઈ ગયા જ ખાલી. એટલે મૂન ની અંદર ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે. લખો, મૂન માં ઉધાર બાજુનો સરવાળો 3,72,333. ઈ જ સરવાળો જમા સાઈડ લીધો, 3,72,333.
હવે લખતા જાજો બરાબર આને હવે એમાંથી ઉપલી રકમ બાદ કરો જી એક 78133 આવશે એ તફાવતની રકમ થઈ એ રોકડ બેંક ખાતે લઈ જવાની અહીંયા જમા છે તો રોકડ બેંકમાં ઉધાર સાઈડ આવશે તો રોકડ બેંકમાં ઉધાર સાઈડ બીજી અસર આપો લખો મૂનના મૂડી ખાતે 178133 હવે આવી રીતના આપણે સ્ટાર ને ઉપાડીએ તો સ્ટાર માં જો જમા સાઈડ નો સરવાળો વધારાવે છે 244200 લખો 244200 એ ઉધાર સાઈડ લઈ આવો હવે એમાંથી 660067 બાદ કરો અને એ રકમ બા આ લઈ ગયાની ઉપર મૂકવાની હો કારણ કે હંમેશા છેલ્લે બા આ લઈ ગયા આવે એટલે એટલે મેં તમને વચ્ચે બે ત્રણ લીટી કોરી મુકાવી તો 660067 ની ઉપર ખૂટતી રકમ મૂકો તફાવતની રકમ 178133 જ આવશે ન્યા લખવાનું થાય વિગતમાં બેંક ખાતે હવે આ મૂડી ખાતામાં ઉધાર સેટ છે તેની બીજી અસર 178133 ની બીજી અસર રોકડ બેંકમાં જમા સાઈડ લખો સ્ટાર ના મૂડી ખાતે 178133 લખાઈ ગયો બીજી એક વસ્તુ હજી લખી નાખો બા આ લઈ ગયા કેટલી આવી 333 તો લખો પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ મૂડી કરીને મૂનમાં 333 અને સ્ટારમાં 660067 આઉટર કોલમમાં 396400 ચાલો રોકડ બેંકની ઉધાર બાજુનો સરવાળો લખો 353133 ઈજ સરવાળો જમા સાઈડ લખો 353333 353133 તો જમા બાજુ બાકી મળશે અહીંયા લખો બા આ લઈ ગયા 115600 રોકડ બેંકની જમા સાઈડ બા આ લઈ ગયા 115600 એ લખી નાખો પાકા સરવૈયામાં મિલકત એના સાઈડ રોકડ સિલક 115600 અને પાકા સરવૈયાનો સરવાળો લખી નાખો 640600 બે બાજુનો સરવાળો સરખો થેન્ક યુ વેરી મચ બચ્ચા અસ્તુ જય હિન્દ જય ભારત